સમાજમાં નારી શક્તિના અનેક ઉદાહરણો આપણે જોયા છે, પરંતુ હજી સુધી દીકરો દીકરી સમાન છે તેવા વિચારોને સમાજ સ્વીકારવા હચકાઈ રહ્યો છે. ત્યારે પાટણમાં એક પુત્રી અને પુત્ર ના કરે તે રીતે પિતાનો આધાર બની ઉપાડી છે ઘરની જવાબદારી અને શહેરમાં લોડિંગ રિક્ષા ચલાવી મજૂરી કરી ચલાવી રહી છે ઘરનું ગુજરાન. ત્યારે આવી પુત્રી મેળવી માતા પિતા પણ આ નારી શક્તિ પ્રત્યે અનુભવી રહ્યા છે ગર્વ. જોઈએ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ આ એક અહેવાલમાં. શહેરના મુકડી વિસ્તારમાં રહેતા અલમખાન પઠાણને 7 દીકરી છે. ત્યારે આ 7 દીકરી સાથે પોતાના પરિવારનો ગુજરાન કરવામાં અનેક મુશ્કેલીઓ પડતી હોય છે. અનેક જહેમત ઉઠાવ્યા બાદ પણ ઘરનું ગુજરાન ચલાવતું ન હતું ત્યારે 7 દીકરીઓ પૈકી એક દીકરી સાલિયાબાનુએ પોતાના પિતાની વેદના જોઈ પિતાને મદદરૂપ થવાનો નિર્ણય કર્યો અને ધોરણ 8માં હતી ત્યારથી જ અભ્યાસ સાથે ઘરકામ અને પોતાના પિતાને મદદરૂપ થવા લાગી. પરંતુ તેમ છતાં ઘરનું ગુજરાન ન ચાલતા સાલિયાબાનુએ ધોરણ 11 સુધી ભણી અભ્યાસને અલવિદા કહી દીધું અને ઘરનું ગુજરાન ચલાવવા અને પિતાનો આધાર બનવા પિતાના ધંધામાં લાગી ગઈ અને શહેરની બજારોમાં માલ સામાન ટ્રાન્સફર માટે લોડિંગ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. શહેરને ધીમે ધીમે સખત પરિશ્રમ કરી પોતાનું ટ્રાન્સફર એજન્સી શરૂ કરી અને આજે પણ શહેરમાં લોડિંગ રિક્ષા ચલાવી વેપારીઓને પહોંચાડે છે માલ સામાન અને ભર બજારમાં વજનદાર માલ સામાનને ઉપાડી નારી શક્તિને જોઈ શહેરમાં અનેક વેપારીઓ પણ થઈ જાય છે ચક. હું મુકડી જુમ્મા મસ્જિદ પાટણ રહું છું. મારે 7 બેબી છે અને 3 મોટી છે ને 3 નાની અને સૌથી વચોટ બેબી આ છે જે રિક્ષા ચલાવે છે અને રિક્ષામાં મને 8માં ભણતર ભરતી હતી ત્યારથી મને મદદરૂપ થાય છે અને 11માં ભણ્યા સુધી એણે મદદરૂપ થઈ અને પછી એને લાગ્યું કે મારા પપ્પાથી સમૂળતું કામ થાય એવું નથી તો એણે ભણતર છોડી અને મને મદદરૂપ થવા આવી અને લોકોમાં બહુ ઉત્સાહ છે મારી બેબીનું કે આવું છોકરા જેવું કામ કરે છે. આજના છોકરાઓ આવું કામ ના કરે એવું મારી બેબી કરે છે. લોકોને બહુ ગૌરવ છે એમાં કે કર્મચારીઓને પોલીસ ખાતાને બી બહુ ગૌરવ છે કે આ બેબલી સારી કામ કરે છે સારું વર્તાવ કરે. મદદ એટલે કેવી રીતે? એટલે રિક્ષા ચલાવે મજૂરી કરે દરેક રીતે એમ કે છોકરાને સમાન છે મારી બેબી. એ જ બોલો. મારી 7 લડકીયાં હૈ ઓર મારી લડકી સ્કૂલ પહેલે જાતી હતી અબ સાલેહા બાનુ ચોથે નંબર કે સ્કૂલ જાતી હતી પહેલે ઓર ફિર સ્કૂલ સે આકે ઇસકે બાપ કી મદદ રૂપ બનને જાતી હતી ઓર ઇસકો કોઈને ગાડી ભી નહીં સિખાઈ ઉસકે હાથ સે સીખ ગઈ और इसके बाप के साथ ने साथ धंधा करती है और मदद रूप बनी हमारी. लोग कहते हैं लड़के काम करते हैं पर मेरे तो लड़की इतनी है कि लड़के से भी ज़्यादा है दिखे. સાલિયાના માતા પિતા હતાશ હતા કે તેમનો સહારો કોઈનું હતું. પરિવારનું ગુજરાન ચલાવવા એક મુશ્કેલનો વેઠતા હતા. પરંતુ જ્યારે આ પુત્રી સાલિયા પુત્ર બની પિતાના આધાર બની અને ઘરની જવાબદારી ઉપાડી ત્યારે તેઓ પણ દીકરીની દ્રઢ મનોબળ જોઈ હતાશ થવાને બદલે હાલમાં ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને માની રહ્યા છે કે દીકરો જે આજના જમાનામાં માતા પિતા માટે નથી કરી શકતો તે દીકરીએ કરી બતાવ્યું છે. હું ધોરણ 8માંથી મારા પપ્પાને મદદ કરું. મારે હું ભણવા જતી હતી. અમારી ઘરની પરિસ્થિતિ જોઈ મારા પપ્પા ખૂબ મહેનત કરતા હતા. મારા પપ્પાની મજૂરી જોઈને મારું મન બહુ દુઃખ થતું હતું કે મારા પપ્પા એકલા એકલા બચારા એકલા એકલા મજૂરી કરે. મારા પપ્પાથી મજૂરી નથી થતી તો એ જોત મારા પપ્પા એકલા એકલા મજૂરી કરતા હતા એટલે મને બહુ દુઃખ થતું હતું કે હું મારા પપ્પાની દીકરી મારા પપ્પાનો દીકરો એક જ છે પણ નાનો છે પણ મારા પપ્પાને કોઈ દીકરો નથી. તો હું એમ ઈચ્છતી હતી કે મારા પપ્પાને કોઈ દીકરો નથી કોઈ મદદ કરવાવાળો નથી. મારી 7 બહેનો હોતા છતાં મારી બહેનોએ કોઈ મદદ કરી નથી શકતી. તો પછી હું એ ઈચ્છતી હતી કે હું થોડી ઘણી વધારે નહીં પણ થોડી ઘણી મદદ કરું. તો પછી એને તો મેં ભણતા હંગાત હું નિસારથી આવીને પછી એને પપ્પાને મદદ કરવા થોડી થોડી ઈચ્છતી હતી. પછી થોડું થોડું કરીને ઘરમાં પરિસ્થિતિ જોતા મેં મારા પપ્પાની હેલ્પ કરતા રિક્ષા શીખી. મેં કીધું લા પપ્પા રિક્ષા ચલાવી શકે તો દીકરી કેમ ના ચલાવી શકે. એટલે મેં મારા પપ્પા કીધું પપ્પા હું ચલાવીશ એમ કરીને હું એમ મારા પપ્પાની એ મહેનત કરીને મેં રિક્ષા ચલાવી. પછી હું રિક્ષા ચલાવીને પપ્પાની થોડી થોડી મદદ કરવા માંડી. પછી થોડી થોડી મદદ કરી તો મને લાગ્યું કે આ ઘરમાં આવે થોડી થોડી પરિસ્થિતિ સારી થતી જાય છે એમ કરીને હું રિક્ષાને સ્ટાર્ટ કરું. હું આટલું જ મેસેજ આપવા માંગુ છું કે હાર કોઈ પણ છોકરી હોય કોઈ પણ કેવી પરિસ્થિતિમાં હોય અને ક્યારે હાર ના માને ક્યારે હાર ના માનવી. કારણ કે હાર જે હારી જાય છે ને એને હાર ના માનવી. થોડી ઘણી મહેનત કરવાથી આપણે આગળ વધી શકીએ છીએ.
આકાશને અંબાવાની શક્તિ છે આજની નારી શક્તિમાં તે આ પુત્રીએ સખત પરિશ્રમ કરી બતાવ્યું છે અને સમાજની અન્ય દીકરીઓ પણ પૂરું પાડ્યું છે એક માર્ગદર્શન દ્રઢ મનોબળ સાથે કોઈ પણ કામ કરો તો સફળતા અવશ્ય મળતી હતાશ થઈ જિંદગી સામે હારવાના બદલે લડશું તો અવશ્ય જીત મળશે તેવા વિચારોવાળી સાલિયાબાને પૂરું પાડ્યું છે સમગ્ર નારી જગત માટે નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ ચેતન રામીનો રિપોર્ટ પાટણ